ભાગમાં કામ તો જોવા આવ્યું હા આમ લોકો આમ બજારમાં નીકળો ને બે ચાર દિવ પેલા ત્યાં મોઢેથી લોહી નીકળે કાનની બુટ્ટી આમ તૂટી ગયેલી આ નાખોડિયા ભરાવેલા હું કું લખા હું થયો મને કે જવા દેવ દવાખાને જાઉં છું હું પણ હું થયું એ તો ખરો કાકા હું તાર ભેગો આવું હું તારો ભાઈ બનશું ભલા મને કહું મુંજાય હું ગયો કહું છું હું એ તો હું કહું કે વાઇન્દ્રા એ વીખી નાખ હુમલો કર્યો હું પણ વાયન્દ્રા કઈ રીતે તને વિખો મન કે વાંડ વડલા ડાળે બેઠો તો કે પૂછડાની આટી મારી અને લબડતું તું મને એમ થયું કે વડલાની વડવાય છે હું ચીદામ પકડી મહીંડો હિચકા ખાવા હા ઘડી તો જીક હોય વાંડ્રો મંડ્યો બાંગરોટી નાખવા આખમાં માં જરજરીયા આવી ગયા જોવા જેવું દ્રશ્ય હતું પછી પછી હું કે પૂછલું મેં મૂક્યું હતું એને મને માંગરો કે રખાઈ દીધા એક હા એ લખાનું આવું જ હોય હા લગ્ન ત્યાં તે બે માણા બજારમાં નીકળ્યા બે દિવસ પછી તો એની પત્ની આ હું જે ઘૂંઘટો તાણેલો લખાને કહું લખા હું કહું લગ્ન ખુલે મોઢે કે હું કહું અને આ ઘેર આવીને હું લાજ કઢાવાની છે હું કહું હા તમે ભણેલો લાગ્યું કે હું ક મને આવું કરો મન કે ના રે ના બાપુ કે બે દિવસ પૂરતું જ હું કહું કેમ બે દિવસ હું કહું કે માનતા હશે મન કે ના રે ના કે હું કહું તો મન કે તારા ભાભી કે કપડા ધોઈ નહીં કે કપડા સુકવતા હતા તે દોરી પર આમ સણીઓ નાખવા ગયા ને કે નાક પર ભમરો કળી ગયો આ લાખો દી સોસાયટીમાં હાલી નીકળ્યો ને આમ તે છોકરી સોસાયટી માં હાલી ને આવતી હતી આમ જોયું ને આમ નજીક થી તો આમ નાક આમ દડા જેવું થઈ રહ્યો અમુક નાક બહુ સરસ હોય પોપટ ની ચાદ જેવા હોય તોય આખું ગામ વાતો કરતી હોય કે નાક ક્યાં છે કારણ કે કામ એવા બોલતા હોય ભાઈ ત્યાં છોકરી નજીક આવી ને મેં પૂછ્યું કે બટા નાક કાં હોય હું ક મને કે જવા દે ને બાપુ કે મારા આંખના નંબર વધી ગયા છે હું પણ આંખના નંબર ને નાકને શું લેવા દેવા મને કે બાપુ ગુલાબનું ફૂલ ચૂંગવા ગઈ છે ઉપર મધમાં કે બેઠી એ મને ન દેખાણી હા એક ભાઈ ના તો લગ્ન છે ને લગ્ન પછી પત્ની પહેલી રાતે કઈ તમારા ઘરના રીત રિવાજ તો મને કઈ કયો કે એટલે મને ખબર પડે કે મારે કઈ રીતે કે રહેવું હોય કે તેના પતિદેવ કે જોગાંડી એક હવાનું કે સૂર્યોદય થયા સૂર્ય ઉગે એટલે જાગી જવાનું કે નાય ધોઈ નાસ્તા પાણી કરી ચોટી જવાનું કે એ અગિયાર વાગે એટલે કામ બંધ રસોઈ પાણી બનાવવા માટે ચોટી જવાનું એ રસોઈ તૈયાર થઈ જાય એટલે જમી કાઢવી લેવાનું વાસણ સાફ કરી નાખવા અને આરામ કરવાનું એ ત્રણ વાગે એટલે જાગી જવાનું ચા પાણી પીવાના અને કામે ચોટી જવાનું કે છ વાગે આમ સૂર્યાસ્ત છો એટલે કામ બંધ થઈ ગયું રસોઈ પાણી બનાવી લેવાનું થામ ઉછરી નાખવાના અને આરામથી સુઈ જવાનું ગાંડી એક એમાં રીત રિવાજમાં બીજું હોય શું કે તેની પત્ની કે ઓકે એમ કરીને બે જણા સુઈ ગયા એ હવાર પડી બધા જાગી ગયા નાય ધોઈ નાસ્તા પાણી કરી લીધા બધા કામે ચોંટી ગયા પણ આની પત્ની નવ વાગે થઈ ગયો તેના પતિદેવ કે ગાંડી કે મેં તને નોંધ કીધું કે સૂર્ય ઉગીર જાગી જવાનું કે હવે જો તને બાખી જાય કે ક્યાં તો વડકું નહીં કોઈ કે બા તેરા કી જાતા થાય કે તમારા ગામમાં કે છ વાગે સૂર્ય ઉગતો છે કે અમાર નવ વાગે ઉગે નવ વાગે માળા કરતા તો અંદર રૂમ માળા પડી ગયો હા પતિ પત્ની કુંભ ના વાગ્યા હવે કુંભમાં તમને ખબર છે કુંભ મેળામાં દુનિયાભરમાંથી પબ્લિક આવે એમાં બન્યું એવું પત્ની ક્યાંક ગુમ થઈ ગઈ તે પંદર વીસ તે પણ મળી નહીં ઘરના બીજા લગ્ન કરી લીધા અને ઘેરે આવ્યો ને તેને બાપુ બાપુજીને વાત કરીને એ કે આ રીતે ગુમ થઈ ગઈ હવે જો બીજા લગ્ન ન કરો તમારી સેવા કોણ કરે કે કામ કોણ કરે એનું બાપુ કે જે થયું ભગવાન જેવો ધણી એ શાંતિથી રહેવા મહિના ને ચાર વર્ષ થયા કે પાછો કુંભ લાગ્યો તે પાછા આગળ ના બે જણા ના વાગ્યા ત્યાં આમ આટા મારતા હતા ને નાઈન ક્યાં વળી પહેરી પત્ની ગુમ થઈ ગઈ ને ચાર વર્ષ પહેલાં એના ગજનો નો જોઈ ગયો તે દોડ મૂકી હો અહીંયાથી આમ પગે મહિનો લાગવા કે મને માફ કરજે કે મેં તને બહુ ગોઈતી પછી બાપુજીને સેવા માટે કે મારે આને લગ્ન કરવા પડે કે આ તો એની પત્ની કે ભાઈ તમે માફી માગવા કે ભૂલ તમારી એક ભૂલ તો મેં કરી પછી કે પણ એ કે આ કામ કરીએ આપણે હું કે હવે ઓલા ઓલા લગ્ન કરી દે આને આને લગ્ન કરી દે હવે આપણે બે નવી છૂટા છેડા આપીએ પણ જૂનનું છે તે પાછા લગ્ન કરીએ તે ને પહેલાં કુંભમાં જે ભૂલ કરી બીજા કુંભ છૂથ રહી એક ભાઈ તો આવું ગઢ એટલો આમ વગરનો આમ આટા વગર નો આમ કાળા તડકામાં ઉનાળામાં લગભગ કે રહેવાય નહીં આમ એમાં ઘરનો ફૂટપાટ ઉપર બેસી ગયો અને આમ સૂર્યનારાયણ ભગવાન આમ જોઈને કહે કે હે સૂર્યનારાયણ ભગવાન તમે મને કરોડપતિ બનાવી દો પણ તમે જ્યાં સુધી મને કરોડપતિ નહીં બનાવી દો ને કે અહીંથી ઊભો નહીં થાય કે એના માટે મારે ભલે પ્રાણનો ત્યાગ કરવો પડે કે તે દોઢ કલાક બેઠો ને સૂર્યનારાયણ ભગવાન કે પ્રસન્ન તો ન થયા કે ના થયો હોય કરોડપતિ પણ લૂ લાગી ગયો ને તે દવાખાને ખસેડવો પડ્યો તે ખીચા આમ ચાર હજાર રૂપિયા હતા એ દવાખાને વી ગયા હા હા ઉપર થઈ ગયો સ્કૂલમાં માસ્તર સાહેબ વિદ્યાર્થીને ઊભો કર્યો દો નિકાળે ભાઈ ઊભો થાય એ કે માણસ મરે પછી ક્યાં જઈશ મરી ગયા પછી ક્યાંક વિદ્યાર્થી ઊભો હતો ને કે સાહેબ શમશાને જ જાય ને એ પછી થોડો હોટલમાં મંચુરિયન ખાવા જાય હા હું આમ રસ્તામાં હાલીને જતો હતો ને ભાઈ એક બાઇક વાળો નીકળ્યો ને મારી બાજુ આમ હોય જ હાટકી બ્રેક મારી અન્ય ખીતો કરી દીધી મને કે એ સાહેબ એ કઈ ચમચાન બાજુ જાવું કઈ બાજુ જવાય એટલે હું કહું આગળ છે ને ડાબી મારી દે હું એટલે અકુ સેલું સ્ટોપ ઇ ચમચાન આવશે ત્યાં તો ઘરની પાછી હોય જ બ્રેક મારી હો મને કે હાલો હાલો બેચી જાવ કે તમારે હોય કે ને બાપુજી ગુજરી ગયા પછી આજુબાજુવાળા ભેગા થઈ ગયા એના સોગા વાળા હતા ગયા ને શમશાન યાત્રા કાઢી રામ નામ સત્ય છે રામ નામ સત્ય છે કરતા જતા હતા અત્યારે દિવસે લગન ની ને આમ ટ્રાફિક બહુ ત્યાં શમશાન યાત્રા ક્યાં હાલે નહીં ત્યાં રસ્તામાં રોકી દેવી પડી ત્યાં હું શમશાન યાત્રા રોકી દઈ ને ટ્રાફિક વસ્તુ વસ્તી ને બાપુજી ઘરના આમ કફનમાં એવો અકડાઈ ગયો ને હબ કરતો આમ કફનમાં મોઢું બહાર કાઢ્યું હા આમ મોઢું બહાર કાઢીને ચારે છોકરામાં નાના છોકરામાં આમ જોઈને કહે નનકાય કે જો તો ખરો ટ્રાફિક કે માવો ચડ માવો મસ્તી નો હાલી કે માવો કાઢે હા બાબુ પર્સન રાખજે હપ કરતું ચમચા આ એક ભાઈ એક ડોસી માં ગુજરી ગયા એ બધા આજુબાજુ વાળા આવી ગયા સગા વાળા આવી ગયા અને ડોશીમાં ની શમશાન યાત્રા કાઢી હવે ડોશીમાં જીરવા આવ્યો ને આખા ગામે સંબંધ બહુ સારા બધ્યા શમશાન યાત્રા જોવા માટે આમ ગામમાં બધા ડેલા ઊભા હતા કોઈક બારીએ ઊભા હતા કોઈક ગેલેરીમાં ઊભા હતા કોઈક ધાબા પર ઊભા હતા અને બરોબર આમ ગામની વસો આમ શમશાન યાત્રા પૂગી આમ ક્યાં ડોહીમાં ની બેનપણી આમ ઉપર ચોથે મારે ઉભી હતી ગેલારી તે ડોહીમાં આમ કફનમાંથી માંથી ફટકત મોઢું બાર કાઢ્યું હા હા મોઢું બાર કાઢી બેનપણી આમ ઉપર છો ને કઈ હાલે ચૌલી બેન એ કે તારે નથી આવવું એ ઉપરથી બેનપણી ચૌલી ને એવા દાતા હોય કે ના હો બેન કે ન્યા હોય કે હે હે કહેવા જતા એ સમતુલ ગુમાયું એક બાપુજી એમાં સોસાયટીમાં ગુજરી ગયા તે હું બારગામ હતો સુરત બે ચાર દિવસ પછી હું આવ્યો પછી હું ત્યાં બેસડા ગયો જય શ્રી કૃષ્ણ મને કે જય શ્રી કૃષ્ણ હું કેમ કે બાપુજી કે બીમાર હતા મને કઈ ના રે ના ભાઈ કે મારા બાપુજી ને કઈ વાંધો નતો અમે સામે પર કે મારા કૌટુંબિક કાકા એ કે ગુજરી ગયા એ તે મારા બાપુજી સૌથી મોટા જાય કે એને જવું પડે હું કહું જવું જ પડે ભલા મને અને આ સહેલું કામ હું પછી ક્યાં હાજરી દેવી એટલે કે મારા બાપુજી ગયા કે ક્યાં તો બધા હગાવાલા આવી ગયા હતા અને મારે કાકાને કાઢાય કે મને કે કાઢવા પડે કે ન કાઢવા પડે હું કોઈ કાઢવા જ પડે ને ભલા મને મરદાને ઘરમાં રખાતા છે તે મારે કાકાને કાઢ્યા જાય સમસાને પુગાડી દીધા સીતા પર ગોઠવી દીધા અને આમ દેવાળી મૂક્યા આમ અગ્નિદા દીધો કે અમારે કાકાને તમે જોયા છે કે આવું દુબલા પતલા એ કે પોણી કળકમાં બોરિંગ ખાપ થઈ ગયા મને કે બરી જાય કે ન બરી જાય હું કહું ન્યાથી તો ભલામણ બરી જાય ને ન્યાથી હજી સુધી કોઈ પાછું આવ્યું આ તાર કાકા તો હું મરી ગયા તા હું જીવ તો કદાચ ગયો હોય હું કહું તો હું મારા પત્ની સવારમાં નાય ધોઈ નાસ્તા પાણી કરીને આ મંદિરે દર્શન કરવા જતા હતા રાધેશ્યામ મંદિરે તો આમ રસ્તામાં હારી જતા હતા ને કે આ એક બે નામ આમ દુકાનો ભિક્ષા માગવા ગયા એને મારી ઘરવાઈ જોઈ ગઈ મને ક્યાં લાવો જલ્દી બસો રૂપિયા લાવો તે હું કહું તારે બસો રૂપિયા હું કરવા શું કહું મગજવર બેન ભિક્ષા માંગે ને ને મારા આપાત છે કે તે હું એને ખીજાણું હો હું કહું તારો મગજ તો ઠેકાણે છે ને હું કહું હા એટલા બધા દેવાય હું કહું તારે દેવાય પાંચ દાવ રૂપિયા દે હું કહું આપણે કરોડપતિ થોડા સહી મન કે મારે એને ભિક્ષા ક્યાં દેવી હું કહું તો મન કે મેન પાછી ઊંચી ના લીધા થતા કે આવું તો તારે ઓળખાનું બહુ હાર્યું હોય મોટી મોટી તને ઊંચી ના આપવાની કોઈ ના પાડે અમારે ક્યાં ના થોડા પાડે બધી આંબા આંબા એક બાવળીયાથી બે દિવસ પેલાની વાત કરું તો મારી પત્ની નહીં નહીં તો રાતે હાડા છે ઘેરે આવી એટલે આમ તો એને કોઈ દે બતાવું જ નહીં હોય તેથી મારા ભૂલથી પૂછાઈ ગયું કેમ એટલું બધું મોડું થઈ ગયું હું ક્યાં તો મને ડોરા કાઢવા મોડું થઈ ગયું એટલે અમારા મહિલા મંડળની મીટિંગ હતી કે કે રસોઈ કોમ્પિટિશન રાખી મારે પ્રમથી ભાગ લેવાનો છે તે મેં બહુ સમજાયું હું કહું ભાઈ સાહેબ હું રસોઈસો તું રેવા દે હું ભાગ લેવાનું ભૂલથી તારી બનાવેલી રસોઈ કોઈ ખાઈ જાય ને તો તું બીજા કુકરો ભોગ લઈશરાત્રી ના મેળામાં પતિ પત્ની ફરવા ગયા ધમા સક્રિય બે હો હા ઘડીક સગડોળવા બેહેન ઘડીક આડા સગડોળવા બેહેન ઘડીક આઈસ્ક્રીમ ખાય ને ગીરના પગતિયા સડે એવા આમ દોઢસો બસો પાછા નીસ્યા આવ્યા અનક્ષેત્રમાં જમી આવ્યા રાતે સંતવાણી સાંભળી એ સંતવાણી સાંભળી ઘેરે આવ્યા અને બાપુજી આ કોની બહેલી નહી હોય કે આ તો તારી પત્ની નથી કે તેઓ જવાન કે બાપુજી પણ કે મેળામાં ટ્રાફિક કેટલું હતું કે આ હાથ આટલા માણસો હતા એને બાપુજી કે એ કઈ વાંધો નહીં પણ કે આ બીજાને પત્ની કામ લઈ હોય કે એ કે બાબુજી પણ એ કે મારી પત્ની ક્યાં ગુમ થઈ ગઈ કે ટ્રાફિકમાં તે બાબુજી કે પણ તો આને હું કામ લેવો કે બાબુજી કે આ ધણી ગુમ થઈ ગયો તો હા મેળામાં છે ને એક ભાઈ આમ ફૂટપાથ ઉપર બેઠો હતો અહીંયા પાર્ટીઓ મારેલો આમ બોર્ડ મારેલો ક્યાં એ તમારું જ્યોતિષ જોઈ દેવામાં આવશે ક્યાં તો એક જવાન આમ પલોઠીવાળી બાજુમાં બે ગયો ભાઈ કે જ્યોતિષ મહારાજે કે મારું જ્યોતિષ જોઈ દે કે જ્યોતિ સાહેબ હાથમાં રેખા જોતો હતો કઈ તમને આગળ એક જ મિનિટ ની અંદર રૂપિયા કે ત્રીસ હજાર ની ખોજ જાય કે પણ જો ત્રીસ હજાર રૂપિયા ખોજ ન જાય કે તો મારું મોઢું તમારું ખાડું હોય કે એમ કને કને હથેળીમાં રેખા જોતો હતો ઓલા ભાઈ વસલી આંગળીમાં ફોના ધડસા જઈ વીટી પહેરેલી તી ગન હપ કરતી હરવી લીધી હો હોલમાં માસ્તર સાહેબ કઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થી મિત્રો કે ધારો કે હું ભણાવતો હોય કે અને ઓચિતાનો ધરતીકોમ થાય ધરતી કોમ નો આસકો આવે ને દિવાલ પડે તો એ દિવાલ કોની ઉપર પડે તમને બહુ મજા આવે એક વિદ્યાર્થી ઉભો થાય સોરી કે આનો જવાબ હું નહી આપી શકું એક હા એક હું આગળ જો આનો જવાબ આપીશ નહીં કે તો તમે કે મારી પાસે ઉપર છે આ ફૂટ પટેલ એ તૂટી પડશો એ હા એક ભાઈ ના લગ્ન થઈ ગયા ને પછી લગભગ છ મહિના પછી એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમે કે લગ્ન જીવન થી આમ સુખી છો કે આમ દુઃખી થઈ ગયા એવું લાગે એ ભાઈ પત્રકાર કે શોર્ય હોય કે અત્યારે હું આનો સાચો જવાબ નહીં આપી શકું કે હા અમારી પત્ની ભેગી છે કે એનો એ પ્રશ્ન પાછો એની પત્નીને પૂછો પત્રકારે એ કે બેન તમે ગયા સુખી શો કે આમ દુઃખી થઈ ગયા એવું લાગે ત્યાં તો બેન કે ચૂકે જ હોય નહીં કે મને વળી શું વાંધો છે હા બેને મોબાઈલમાં ફોટો પાડ્યો તો લગ્ન પહેલાનો એ બધા હો પત્રકારને એ કે જો પહેલાં હું કેવી દુબલી પતલી લાગતી હવે જામી પડી હા એક ભાઈ ને પત્ની કે આ રશિયા વાળી ને દાદાગીરી છે હોય કે આ યુક્રેન ને ખોટી રીતે દબાવે છે કે આ રીતે કોઈ દબાવાય નહીં ને કે સેલે ભોગવવું પડે એ ભાઈ પત્ની કે એ તો હું શેરા વીસ વર્ષથી જ કહું છું ભોગવવું જ પડે ને પણ એક ડોસી માં અગાસી પર આટો મારવા ગયા આમ પગ મોકળા કરવા આમ ટૂંકમાં વોકિંગ કરવા એમ તે દાદરા દોક દિટા હેલા આમ અને પછી આમ દાદરો ઉતરતા હતા આમ અને બન્યું એવું એકાદ આમ સુકાઈ ગયું કે ડોહિમાં દર દરતા નિશે હા ધમધમ ગોટો ધમાલ થાય ચાલો ભંભોટિયા આપણે ગામ એમ ડોહીમાં આવ્યા હો તે ફર્યામ બધા ભેગા થઈ ગયા ને બા પડી ગયા બા પડી ગયા ને એકસો ને ફોન કર્યો ને એકસો આઠ આવીને દવાખાના ભેગા કર્યા ને ડૉક્ટર ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી ને ડોઈમાં મને એક હાથમાં ને પગમાં ફ્રેક્ચર થઈ ગયું તે અઠવાડિયે ઘેરે રજા આપીને ઘેરે લાવ્યા ડોય ડોઈમાં ખાટલા ઓસરીને પાથરી દીધો પણ ડોઈમાં ઘરવાળો ઘરનો ભાભો એવો ને ઘરનો ગોલો તે ડોઈમાં આમ આમ ખુરશી નાખીને બે આવો અને ડોઈના મોઢા આમ જઈને ભજન ગાય અને ભજના શબ્દો સાંભળજો કે ભોગવા પડે ને અંતે જો નડે છે કરેલા કરામના બદલા ભોગવા પડે હા ઓ મંદોય લઈને રાખી ગઈ હોય કે આ કદા મરી જીવતો સારું હતો હા એક પ્રેમી ને એના ઘરવાળા જોઈ ગયા પ્રેમી કે ઘરવાળા એટલે છોકરાને સાઈડમાં બોલાવીને ને સમજાવતા હતા એ કે જો ભાઈ આ ધંધો મૂકી દેજો હોય કે આ આ ધંધા નહીં હારા કે અને ભાડે કે અમારી બેની દીકરી અમે તે જોયું સારા કે આજ પછી કે અમારી દીકરી આમ જોતો રહીને કે હારા વાત નહીં રહ્યો એમ સમજાવતા હતા અને ક્યાં એને ભાઈ એવું એને પ્રેમી કામ નીકળી કઈ વસ્તુ લેવા જતી હશે એ જોઈ ગઈ ત્યાં લોકો સમજાવતા ને ક્યાં એને પ્રેમી કામ જોઈને મને ગીત ગાવા કે કોઈ પથ્થર છે ના મારો મેહંદી વા ને કહો જે ઓલા બધા સમજાવતા હતા એ બધાને તાન એવું સીડ્યું ને તે સમજાવવાનું મી કું પડતો રહ્યું સૂટા પણ આ કીધી હો હા ઓલાનો બિચારે લોહી ચાણ કરી દીધો હો હા બે દિવસ પછી આમ નીકળો ને બજારમાંથી પ્રેમી કે હામી મળી જ ગઢ ને હામી ન જોઈ હા નીચું જોઈએ મીનો ગીત ગાવા હો એકદમ આજ કે હમણાં હું મારા ભાઈ બન ઘેર ગયો હવે એ બી સાવ ટ્રાફિક પોલીસમાં નોકરી કરે ત્યાં જઈને આમ સોફા પર બેઠો ને ક્યાં ફૂલથી સિસોટી હો તેની પત્ની રસોડામાંથી પાણીનો ગ્લાસ લઈને આવી એ મેં પાણી પીધું બે મિનિટ થઈને ટ્રાફિકમાં તે પાછી ત્યાં એને પત્ની લઈને આવી એટલે મેં ચા પીધો એ ચા પીને અમે બે વાતું સીતું ચડી ગયા સુખ દુઃખની તો નહીં નહીં તો લગભગ હાડા વાગી ગયા તે મારા ભાઈ બંધ આમ ઘડિયામાં જોઈ મને કે આલે લે તે આમ કરતી સિસોટી કાઢીને ફૂરું કરતી મારી હો મને એમ કે રસોઈ બસો થઈ ગઈ હશે આગળ ભાભી થાળી પીરસી ને લાવશે ક્યાં તો એની પત્ની આખો તહો ભરી લાવ્યો હા રીંગણા બટેટા ને ટમેટા ને કોબી આમ બાજુ મૂકીને કે લ્યો લ્યો કે બે ભાઈ બનતા મને પછી છે એને રસોઈ ત્યારે કરી નાખી આમ બધા ખાઈ લીધું હા મજા હાથ પગે બધું મોઢું બોઢું ધોઈને આમ સોફા પર બેઠા ત્યાં મારા ભાઈ બહેન ને બધી પત્ની ફૂરરૂક હતી સિસોટી મારી તો મારો ભાઈ બહેન કે હાલો લ્યો હું કું ક્યાં મને કે વાંચન છાપ કરવા એક જવાનના લગ્ન થયા ને ત્યાં પહેલી રાતે આમ રૂમમાં ગયો તેની પત્ની આવી હું જાઉં ઘૂંઘટો તાણી બેઠેલી હો તેના પતિ દેવ એની પત્ની બાજુમાં બેન કે તારા પૂનમ ના ચાંદ જેવું મને મુખડું બતાવ્યું કે તેની પત્ની કે નહીં હોય કે તમારે મારું મોઢું જોય પાંચસો રૂપિયા કે મને વાપરવા દેવા જો આજે તે દિવસે જુઓના જવાનું ફોર્મમાં હોય તો ખિસ્સામાં માં આમ પાકીટ કહી દુઓ કરતી પાંચસો નોટ આપી ઓલે હપ કરતો આમ ઘુંગુટ ખોઈ લો ને તો જવાને પાછું પાકીટ કહી દો પાંચસો પાંચસો રૂપિયા બે નોટ દીધી તેને પત્ની કે હવે હજાર રૂપિયા ક્યાં આપો તેના પતિ દેવ કે એમ ઘોંઘ ઢાંકવા ને હવે જલ્દી ઢાંકી કે મને ચક્કર આવે છે હા સ્કૂલમાં એક વિદ્યાર્થી આમ રોતો રોતો ઘરે આવ્યો અને ઘેર આવીને બાપુજીને કે બાપુજી માસ્ટર સાહેબ મને બહુ માયરો કે તેને બાપુજી કે માસ્ટર સાહેબ ને આ એમ હતી કે હું તારા ભેગો આવું કે તારા માસ્ટરની ખેર નથી કે તે બાપ દીકરો બે આમ જાતા હતા આમ છોકરાની આંગળી પકડી લઈ તે રસ્તામાં પાછું બાપુજી પીશું કે બોટા તને માસ્તર સાહેબ મારો હું કામ એ તો કે 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 પપ્પા પપ્પા એ માસ્તર સાહેબ કે આ બધા ભણે તું કેમ તોફાન કે છો તોફાન કરવા ને કઈ તારા બાપુજીને ફોન કરીને બોલાવે ને તારી ફરિયાદ કરીશ તે મેં સીધું માસ્તર સાહેબ ને કીધું તમારે જેમ કેવું ને કયો મારા બાપુજી થોડો ડરનો દીકરો છે એ હાવ ન માન્યો છે હા એક ભાઈ આમ બજારમાં આવ્યો નીકળો ને આમ તે જોયું ને તો એક આંખે આમ રૂનું પૂમડું મૂકેલું માથે આમ આમ ટેપ પટ્ટી મારેલી આમ જોઈને કંઈક વાગી ગયું લાગે આંખમાં બીજો પાછો નીકળ્યો તે ડાબી ને બદલે જમણી ડાબી ખુલી જમણી ઉપર આમ પોતું મારેલું આમ પટ્ટી મારેલી તે ઊંઘ આમ હારું કે લાગે આ ત્યાં બિસાણે આમાં વાગી ગયું લાગે હું કે ત્રી જુદી નીકળ્યો તે જમણી ખોલીને ડાબી બંધ પછી માત્ર રહેવાનું નહીં ભાઈ પૂછ્યું કે લા હા હું છે બધું ઊંઘ કાંઈ મેં એક આધું શટર બંધ કરીને કેમ નીકળીશું હું ક્યાં તો મને કે મોટા ભાઈ કે એકાઈક ત્યાં કોઈ જગત દેખાય છે કે તો બીજાની શું જરૂર છે ભલે ને ચટર બંધ રહ્યું હોય કે ભંચમાં આ બધાય મને સાંભળો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર